દાહોદના પંડ્યા ફાર્મના યુવકની નજીવી બાબતે પડોશીઓ દ્વારા માર મારતા સારવાર દરમિયાન મોત નિબજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. દાહોદના પંડ્યા ફાર્મ નજીક આવેલ કન્યા આશ્રમ પાસે રહેતા વિજય ભાભોર પોતાના મિત્ર કોઈ છોકરીને પ્રેમલગ્ન કરી બગાડી ગયેલ, જેના પગલે ગત તારીખ 17 એપ્રિલના રોજ એક રજનીકાંત સંગાડા, કરણ રાજુ સંગાડા એ વિજયને કહેલ કે તું કેમ તારા મિત્ર સાથે ફરે છે, તેમ કહી અચાનક ઉશ્કેરાઈ જઈ તલવાર અને બેઝબોલના ડંડા વડે માર મારેલ, જેના પગલે પ્રાથમિક સારવાર દરમિયાન વિજયને બરોડા ખાતે સારવાર અર્થે લઈ ગયેલ. વિજયને ગંભીર ઇજાઓ થતાં પોલીસે જે તે સમયે હત્યાનો પ્રયાસનો ગુનો 2 ઈસમો વિરુદ્ધ નોંધેલ, પરંતુ ગઈકાલના વિજયની સારવાર દરમિયાન મોત થતાં દાહોદ ટાઉન પોલીસ દ્વારા વધુ હત્યાની કલમનો ઉમેરો કરેલ. વિજયની નજીવી બાબતે પાડોશમાં રહેતા 2 ઈસમોએ માર મારતા સારવાર દરમિયાન મોત થતાં પરિવારના સભ્યોએ જ્યાર સુધી આરોપીને પોલીસ પકડી ના લે ત્યાર સુધી મૃતકના અંતિમ સંસ્કાર ન કરવાની જીદ પકડી હતી, જેના પગલે પોલીસ દ્વારા મૃતકના ઘરે તેમજ હત્યારાઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નઈ મુંડા, ZSTV, દાહોદ. ગઈ તારીખ 17/4/2021ના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બદીબેન લલિતભાઈ ભાભોરનાએ ફરિયાદ આપેલ કે તેઓનો દીકરો વિજય નાવ અને આરોપીઓ રાજુભાઈ રજનીકાંત સંગાડા તથા કરણ રાજુભાઈ સંગાડા નાવએ તેના મિત્ર કમલેશ સાથે કેમ ફરે છે તેના કારણસર તેને ઘરના ફળિયામાં આવતા રોકી અને આરોપીઓએ તલવાર તેમજ સ્ટમ્પથી બેઝબોલ જેવા હથિયારથી આ માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર પ્રકારોની ઈજા કરતા તેને સારવાર અર્થે દાહોદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો, પરંતુ તેની હાલત ગંભીર જણાતા તેને દાહોદથી વડોદરા ખાતે શિફ્ટ કરવામાં આવેલ અને સારવાર દરમિયાન તેઓ તારીખ 22/4/2021ના રોજ મરણ જતા, તેમાં તપાસ કરનાર અમલદારે ઇપીકો કલમ 302નો ઉમેરો કરાવેલ છે. ગુનાની તપાસ હાલ ચાલુ છે. બનાવ બન્યો ત્યાંથી આરોપીઓ સ્થળ છોડી ભાગી ગયેલ છે અને આ આરોપીઓને પકડવા માટે ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે.